નમસ્કાર. આજે તારીખ 7 મે ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગર જિલ્લામાં આજે સાંજે કોરોનાના 2 નવા કેસ સામે આવ્યા છે. મસીતિયા ગામે રહેતી 25 વર્ષીય યુવતી તથા જામનગરના ઘાંચીવાડામાં રહેતા 42 વર્ષના મહિલાને કોરોના થયો છે. આ બંને પૈકીના એક ખંભાળિયાથી અને એક અમદાવાદથી મંજૂરી વગર આવ્યા હતા. આ ઉપરાંત જામનગરની જીજી હોસ્પિટલમાંથી અમદાવાદ ફરજ બજાવવા ગયેલ 18 પૈકીના 2 ડોક્ટરોને પણ કોરોના થયો છે. ડોક્ટર જીલ પટેલ અને ડોક્ટર કેતન મકવાણાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ગત રાત્રે ચેલાના 56 વર્ષના પુરુષનો તથા ખંભાળિયાની 25 વર્ષીય સગર્ભા પરિણીતાને પણ કોરોના હોવાનું બહાર આવ્યું હતું. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 5 કેસ સામે આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. આજે જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં એક 42 વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાને ગઈકાલે ટેસ્ટ માટે લઈ જવાયા હતા. તેમનું સેમ્પલ લઈ અને તેમને પાછા તેમના નિવાસસ્થાને મૂકી જવાયા હતા. આજે બીજા દિવસે જ્યારે એમનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે એ વિસ્તારના કોર્પોરેટર અલ્તાફ ખફીએ આરોગ્ય વિભાગની બેદરકારી માટે પોતાનો રોષ આ વિડીયો દ્વારા વ્યક્ત કર્યો છે. આજે 42 વર્ષની ઉંમરની મહિલા લાઈદાબેન કાદરભાઈ તેલી નામની મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ કોરોના ઇજાગ્રસ્ત મહિલા 4 દિવસ પહેલાં અમદાવાદથી ચોરી છુપે જામનગર આવી ગયા હતા. જેવી મને ખબર પડી, મારા વોર્ડમાં છે ઘાંચીવાડ વિસ્તારમાં, અમારો આખો વિસ્તાર છે વોર્ડ નંબર 12માં, તરત જ હું ઘાંચી સમાજના પ્રમુખ મુસ્તાકભાઈ અને અમારા પૂર્વ કોર્પોરેટર સારાબેન ત્રણેય આરોગ્યના ડૉક્ટરનો સંપર્ક કરી આરોગ્યની ટીમ બોલાવી, તરત જ એ બેનને આરોગ્યની ટીમ સાથે અમે રવાના કરી. અને આરોગ્ય ટીમની ગંભીર બેદરકારી કહી શકીએ કે આ બેનને લઈ જઈ એના સેમ્પલ લઈ પાછી એને એના ઘરે મૂકી ગયા. ખરેખર જ્યાં સુધી એનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી એને ક્યાં સમરસમાં રાખવાની હોય અથવા ક્વોરન્ટાઈન કરીને ક્યાંક હોસ્પિટલમાં રાખવાની હોય એની જગ્યાએ ઘાંચીવાડ એટલે ગીચ વિસ્તાર છે, આ ગીચ વિસ્તારમાં એના ઘરે મૂકી ગયા અને પછી 24 કલાક પછી આજે એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 24 કલાકમાં બેન કેટલા જણાના સંપર્કમાં આવી ગયા છે, કેટલા જણા એને મળ્યા છે? આજે અમારો વિસ્તાર ઘાંચીવાડ હેરાન પરેશાન થઈ ગયો છે આરોગ્યના ટીમની ગંભીરતા ભૂલના હિસાબે. હું આ વિડીયોના માધ્યમથી કમિશનરશ્રીને અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરું છું કે આમાં કોઈ પણ જવાબદાર ડૉક્ટર હોય અથવા નર્સ હોય, એક જવાબદારના વિરોધ પક્ષના નેતા તરીકે મેં મારી ફરજ પૂરી કરી હોય એને એના ઘરેથી કાઢી આરોગ્યની ટીમને સોંપી હોય તો એની કોઈ જવાબદારી નથી બનતી. એની જવાબદારી બને છે એના રિપોર્ટ કરી, એના રિપોર્ટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એને ક્વોરન્ટાઈન કરવાના, એની જગ્યાએ એના ઘરે મૂકી ગયા. એ ઘરના ફેમિલીના માણસો પછી એના સંપર્કમાં આવ્યા, એના સગા સંબંધીઓના ક્યાંક સંપર્કમાં આવ્યા હોય, આ આરોગ્યની ટીમની ગંભીર બેદરકારી છે. આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આ એક ભૂલના હિસાબે આજે અમારો વિસ્તારનો ઘાંચીવાડ આખો હેરાન પરેશાન થઈ ગયો છે. જામનગર તરફ આવવા ધ્રોલ તરફથી 800થી વધુ વાહનો રવાના થયા હોવાનું જાણવા મળતા તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. બપોર સુધીમાં જ 800થી વધુ વાહનોએ ધ્રોલ ચેકપોઇન્ટ ક્રોસ કર્યો હતો, જેમાં આશરે 1500 લોકો હોવાનું અનુમાન છે. લોકડાઉનમાં આ ઘટના અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જામનગર રેલવે સ્ટેશનેથી આજે વધુ એક શ્રમિક ટ્રેન રવાના થઈ હતી. 1200 બિહારી શ્રમિકોને લઈ ટ્રેને બિહાર જવા માટે પ્રસ્થાન કર્યું હતું. શ્રમિકોને રાશન કીટ આપી સ્ક્રીનિંગ કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ટ્રેનમાં વતન મોકલવામાં આવ્યા હતા. જામનગરમાં વસતા તમામ મજૂર મિત્રોને મારી તરફથી એક સૂચન છે, અત્યાર સુધી જામનગરથી 1 ટ્રેન ઉત્તર પ્રદેશ અને 1 ટ્રેન બિહાર માટે નીકળી ગઈ છે. આપણે જણાવવા માગું છું કે જેમ જેમ ઉત્તર પ્રદેશ સરકાર અથવા બિહાર સરકાર તરફથી મંજૂરી મળી જાય છે અને જે જગ્યા ઉપર આપ જવા માગો છો ત્યાં સુધીની વ્યવસ્થા નથી થઈ જતી, ત્યાં સુધી જે તે રાજ્ય સરકારમાંથી આપણને મંજૂરી નથી મળતી, એટલે એક વિનંતી છે કે જેમ જેમ આપણને મંજૂરી મળતા જશે તેમ તેમ હું મોકલવાનો હું અહીંયાથી પ્રયાસ કરીશ. અત્યાર સુધીમાં 2400 લોકોએ પોતાના વતન ટ્રેનથી નીકળી ગયા છે અને આવતીકાલે પણ 1200 માટે મંજૂરી મળી છે. એના માટે પણ પોલીસની ટીમ આપના ઘરે આવશે અને બસની વ્યવસ્થા અને ડૉક્ટરની વ્યવસ્થા થઈ જાય પછી આપને લઈને અને આરોગ્યની ચકાસણી કરીને સ્ટેશન સુધી આપણે પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી અમે લીધી છે. સાથે સાથે એક વખતનું ખાવાનું અને પાણી પીવાનું પાણીની વ્યવસ્થા પણ
જામનગર વહીવટીતંત્ર સૌજન્યથી આપણે કરી રહ્યા છે અને સાથે સાથે ટ્રેનમાં જ્યાં સુધી આપ નથી પહોંચતા ત્યાં સુધી બે કે ત્રણ વખતની જમવાની વ્યવસ્થા ઇન્ડિયન રેલવે મારફતે પણ કરવામાં આવી રહી છે. એટલે આપ બિલકુલ ઉતાવળ નહીં કરતા, બિલકુલ શાંતિથી આપ ઘરે રહેજો. જેમ જેમ આપનો લિસ્ટમાં નામ આવશે અને મંજૂરી મળશે તેમ તેમ અમે લઈ જવા માટે પ્રયાસ કરશું. ધન્યવાદ. જામનગરની જીજી હોસ્પિટલના 18 ડોક્ટરો તથા 6 પ્રાધ્યાપકોને અમદાવાદ મોકલવામાં આવ્યા છે. આ તમામ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સેવા આપશે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ જીજી હોસ્પિટલમાંથી 18 ડોક્ટરો અમદાવાદ ગયા હતા, જે પૈકીના 2 ડોક્ટરો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ પછી ફરી 24 ડોક્ટરો અમદાવાદ મોકલવામાં આવ્યા છે. આ અંગે તબીબી આલમમાં ચિંતા તથા આક્રોશ છે. જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જિલ્લાના છાત્રાલયો તથા તમામ સમાજની વાડીઓને ક્વોરન્ટાઇન સેન્ટર જાહેર કર્યા હતા, જે અંતર્ગત આજે જિલ્લાના 9 સ્થળોને ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાનું જાહેર થયું છે. લાલપુરની વિવેકાનંદ સ્કૂલ, અલિયાબાળાનું જવાહર નવોદય વિદ્યાલય, જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ રાજપૂત કન્યા છાત્રાલય, બેડેશ્વરની સરકારી પોલિટેકનિક કોલેજ, કાલાવડનું હીરપરા કન્યા છાત્રાલય, જોડિયાનું શેઠ કાકુભાઈ જીવરદાસ કન્યા છાત્રાલય, આણંદપરની ધર્મભક્તિ હોસ્ટેલ, કાલાવડની જેપીએસ સ્કૂલ તથા સિદ્ધસરના ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટને ક્વોરન્ટાઇન સેન્ટર ઘોષિત કરવામાં આવ્યા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.